સોશિયલ મીડિયાના સુપરસ્ટારમાં હવે વાત કરીએ ગુજરાતના એવા કલાકારની જેણે લોક સંગીતની દુનિયામાં તો પોતાનું નામ બનાવ્યું જ છે, પરંતુ તેઓ સૂફી સંગીતના પણ એક સારા ગાયક છે. સૌરાષ્ટ્રમાંથી આવતા આદિત્ય ગઢવીના ગીતો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ગઢવી સમાજમાંથી આવતા કલાકારોમાં આદિત્ય ગઢવી સૌથી યુવા કલાકાર છે. સુરેન્દ્રનગરના મૂળી ગામના વતની આદિત્ય ગઢવીને સંગીત વારસામાં મળ્યું છે. પિતા અને દાદા પહેલેથી સંગીત સાથે જોડાયેલા હતા. ઘરમાં સંગીતનો માહોલ પહેલેથી જ હતો અને 4-5 વર્ષની ઉંમરે જ આદિત્ય ગઢવીએ પણ ગાવાની શરૂઆત કરી હતી. પિતાની ગેરહાજરીમાં જાતે જ હાર્મોનિયમ શીખ્યા. જાહેરમાં પહેલી વખત સેન્ટ ઝેવિયર્સના સ્ટેજ પરથી ગાવાનો મોકો મળ્યો. સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવાના ધ્યેય સાથે આદિત્ય ગઢવીએ સતત મહેનત કરી અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં ગાવાનો પણ તેમને મોકો મળ્યો. વાત ગુજરાતી ફિલ્મોની કરીએ તો પ્રેમજી ફિલ્મના આ ગીતમાં પણ તેમણે પોતાનો સ્વર આપ્યો છે. જો કે તેમને લોકપ્રિયતા અપાવી તેમના પહેલા ફોક ફ્યુઝન હંસલાય. સોશિયલ મીડિયા પર તેમનું આ ફ્યુઝન ખૂબ જ લોકપ્રિય બન્યું. યુટ્યુબ પર તેમના ગીતને 13 લાખથી વધુ લોકોએ જોયું છે. તો આદિત્ય ગઢવી પણ માને છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા એવું માધ્યમ છે જે દરેક કલાકારને પ્લેટફોર્મ પૂરું પાડે છે. હું મારી જ વાત કરું તો અમે એક ગીત રિલીઝ કરેલું જેનું નામ હતું હંસલા, અને એ અમારો પ્રથમ પ્રયોગ હતો અને ત્યારે આટલો બધો કોઈ ટ્રેન્ડ પણ નહોતો. પણ એ ગીતને જ્યારે અમે પહેલી વખત 4 વર્ષ પહેલાં રિલીઝ કર્યું અને ત્યારે જે યંગસ્ટર્સનો અમને પ્રતિસાદ મળ્યો, જે રિસ્પોન્સ મળ્યો સુંદર મજાનો, એ પછી અમે અનેક ગીતો બીજા અમારા ફોક બોક્સ નામનું જે મારું બેન્ડ છે એમાંથી અમે રિલીઝ કર્યા. એક તો એ ગણાવું છું કે સોશિયલ મીડિયાનું આ માધ્યમ જે અમને મળ્યું છે એ બહુ અમારા માટે બેનિફિશિયલ રહ્યું છે. કારણ કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના લીધે અમે ગામડાથી લઈને શહેરોથી લઈને દેશ વિદેશ સુધી અમે જે આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં સુધી અમે પહોંચી શક્યા છીએ. હંસલા બાદ આદિત્ય ગઢવીના અનેક ફોક ફ્યુઝન આવી ચૂક્યા છે અને લોકપ્રિય પણ બન્યા છે. જો કે સફળતાના શિખર પર પહોંચતા પહેલા કેટલાક રિયાલિટી શોમાં અને બોલિવૂડમાં નિષ્ફળતાનો સામનો પણ આદિત્ય ગઢવીને કરવો પડ્યો છે. જો કે આ નિષ્ફળતા બાદ આજે લોકસંગીત અને ફોક ફ્યુઝનના માધ્યમથી આદિત્ય ગઢવીએ લોકપ્રિયતા મેળવી છે.